નમસ્તે, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 127નું સોલ્યુશન જોશું. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? સી માંડવી, કચ્છ. ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું? સી રવિશંકર રાવળ. મહાગુજરાતનો ઠરાવ ગુજરાત કોંગ્રેસે ક્યાં સ્થળે કર્યો હતો? સી મહેમદાબાદ. નર્મદા બોર્ડની સૌપ્રથમ જાહેરાત કયા મુખ્યમંત્રીએ કરી હતી? બી ચીમનભાઈ પટેલ. ગુજરાતની સ્વાગત ઓનલાઈન યોજનામાં જી શું સૂચવે છે? એ ગ્રીનસીજ. ગુજરાતમાં સૌપ્રથમ અવિશ્વાસની દરખાસ્ત કયા મુખ્યમંત્રીની સામે લાવવામાં આવી? એ શિવરાજ મહેતા. ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે? ડી સરસ્વતી ચંદ્ર. ગૌરધામ ત્રિપાઠીએ જે લખેલી છે તે. કેશુ ખરો કાબરાજીનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે? ડી ગુજરાતી રંગભૂમિ. નવજીવન માસિકની શરૂઆત કોણે કરી હતી? સી ઇન્દુલાલ યાજ્ઞિક. ક્યુ સ્થળ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે? ડી ભાવનગર. સોનલ માનસી ક્યાં નૃત્ય સાથે જોડાયેલ છે? ડી ઓડિસી. ક્યુ જોડકું ખોટું છે? બગદાણા બજરંગદાસ બાપુ, વીરપુર સંત જલારામ, પાળિયાદ ઉનડ બાપુ. બધા જ સાચા છે. બોધ દેવી તારાની મૂર્તિ ક્યાં પર્વત પર આવેલી છે? એ તારંગા. મહેસાણા જિલ્લો. વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? બી ઉમરગામ. સૌરાષ્ટ્રનું સર્વોત્તમ લોક નૃત્ય ક્યુ છે? ડી દાંડિયા રાસ. અસ્મિતા પર્વની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ડી હનુમાન જયંતિના દિવસે. માતાની ઉંમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતાં 4 વર્ષ વધુ છે. માતા છે અને પુત્ર, બરાબર. તો પુત્રની ઉંમર 1 હોય તો માતાની ઉંમર શું છે? પુત્રની ઉંમરના 3 ગણા. એટલે કે આ પુત્રની ઉંમર 1 વર્ષ છે, બરાબર, હાલની. તો તેના 3 ગણા એટલે 3x થશે. 3 ગણા કરતાં 4 વર્ષ વધુ છે તો તેમાં 4 એડ કરવા પડે. એટલે કે 3 ગણા કરતાં 4 વર્ષ વધુ છે માતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં. હવે શું કીધું? પિતાની ઉંમર માતા કરતાં 4 વર્ષ વધુ છે. માતાની ઉંમર કેટલી છે? 3x + 4. અને એમાંય પિતાની ઉંમર કેટલી છે? 4 વર્ષ વધુ છે. તો પિતાની ઉંમર શું થશે? 3x + 4 + 4 એટલે કે 3x + 8 આ પિતાની ઉંમર. હવે શું કીધું? પુત્રની ઉંમર 6 વર્ષ છે એટલે કે x બરાબર આપી દીધા 6 વર્ષ. તો પિતાની ઉંમર શોધો. અહીંયા x ની જગ્યાએ આપણે 6 મૂકીએ તો 6 × 3 એટલે 18 + 8 તો કેટલા થાય? 26 વર્ષ પિતાની ઉંમર હોય એ ઓપ્શન. કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે? હવે 8થી ભાગવાની વાત છે તો પહેલાં 56ને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. એટલે 56ને ભાગવાની જરૂર નથી કેમ કે નિશેષ ભાગી શકાય. હવે 29 શેષ વધે છે તો 29 ભાગ્યા 8 કરીએ આપણે. 29 ભાગ્યા 8 તો 8 × 3 = 24. 5 વધ્યા તો કેટલી શેષ વધે? 5 શેષ વધે, બી ઓપ્શન. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે તો તે સંખ્યા શોધો. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર 1, 2, 3, 4 અનંત સુધી, એટલે કે 1, 2, 3, 4 આ પ્રાકૃતિક સંખ્યા છે. ક્યાં સુધી? અનંત સુધી, n સુધી. હવે એમાં બે પ્રાકૃતિક ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. આપણે ધારી લઈએ કે 1x છે તો બીજી કઈ થશે ક્રમિક આના પછીની? x પછીની. 1 + 1 થાય કેમ કે આ ધારો કે 2 હોય તો આ કેટલી થાય? 2 + 1 એટલે 3 થાય. એટલે કે આ બે ક્રમિક સંખ્યા આપેલી છે, x અને x + 1. હવે શું કીધું? કે તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા,
આ જે બીજી સંખ્યા છે તેના ત્રણ ગણા ઉમેરીએ આ પેલી પ્રથમ પ્રાકૃતિક સંખ્યામાં, એટલે કે એક્સમાં બીજી સંખ્યાના ત્રણ ગણા ઉમેરીએ તો શું મળે? 27 મળે છે. તો એક્સ વત્તા 3 × x એટલે 3x, 1 × 3 એટલે 3 = 27, 3x + x એટલે 4x બરાબર 27માંથી 3 બાદ કરીએ તો 24 મળશે. તો એક્સ બરાબર આપણે શું મળશે? 24/4 6 મળશે. એ ઓપ્શન. 18, 81, 16 નું ચોથું પ્રમાણપદ ક્યુ હોઈ શકે? ચોથું પ્રમાણપદ શોધવાનું છે. તો 18/81 = 16/x, આ એક્સ છે એ ચોથું પ્રમાણપદ છે. તો 9 × 2 = 18 ને 9 × 9 = 81, 2 × 8 = 16, તો x = 9 × 8 = 72, તો ચોથું પ્રમાણપદ 72 હોય એ ઓપ્શન. જો 349 નાળિયેરની કિંમત કેટલા રૂપિયા? 2094 હોય તો 26 ડઝન નાળિયેરની કિંમત કેટલી હશે? 26 ડઝન કીધું બરાબર, તો 1 ડઝનમાં કેટલા નાળિયેર હોય? 12 નાળિયેર હોય, તો 26 ડઝનમાં તો 26 × 12 કરવા પડે. પહેલાં આપણે 1 નાળિયેરની કિંમત શોધીએ. તો 349 નાળિયેરની કિંમત કેટલી છે? 2094, તો 1 નાળિયેરની કિંમત કેટલી થાય? 2094/349. હવે આવા કેટલા છે? 26 ડઝન છે. તો આ 26 × હવે આને 26 ડઝનને આપણે નાળિયેર કેટલા થાય? તો 12 થશે, એટલે કે 1 ડઝનમાં 12 હોય તો 26 × 12 કરવા પડે. આપણે છેદ ઉડાડીએ તો 1872 જવાબ આવશે, ડી ઓપ્શન. જો 5 માણસો 4 દિવસમાં 540ની કમાણી કરી શકે તો 7 માણસો 6 દિવસમાં કેટલા રૂપિયાની કમાણી કરી શકે? MDH ને કમાણી છે તેને છેદમાં દર્શાવીશું. એટલે કે 5 માણસો 4 દિવસ છે, કમાણી કેટલી કરે? 540 રૂપિયાની બરાબર. 7 માણસો 6 દિવસ ને કમાણી શોધવાની છે. એક્સ આપણે લઈએ કમાણી માટે. હવે 2 × 2 = 4 ને 3 × 2 = 6, પાંચસો ચાલીસ ભાગ્યા પાંચ, પેલા 2 થી 6 ઉડાડીએ તો 270 મળશે આપણે. 270/5, 5 થી ભાગ ચલાવીએ તો 54 મળશે. તો એક્સ બરાબર આપણે શું મળશે? એક્સ બરાબર 54/21, 54/7 = 21, તો એક્સ બરાબર 4×4. આપણે એકમ નાંકનો ગુણાકાર કરીએ તો એકમમાં 4 આવશે, તો એવો એક જ ઓપ્શન છે. એકમમાં 4 આવે એવો એ ઓપ્શન, 1134. દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધનું પ્રમાણ પાણીના પ્રમાણ કરતાં 3/5 ભાગનું છે, તો તે મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું હોય? હવે આપણે ધારી લઈએ કે પાણીમાં પાણીનું પ્રમાણ એક્સ છે, પાણી 1 લિટર છે, તો દૂધનું પ્રમાણ પાણીના પ્રમાણ કરતાં કેટલું છે? 3/5 ભાગનું છે, તો દૂધ કેટલું થશે? 3/5 એક્સ થશે, એટલે કે આ મિલ્ક ને આ વોટર. હવે શું કીધું? તો તે મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું હોય? હવે દૂધનું પ્રમાણ શોધવું હોય તો આ 3/5 છે, તો 3/5 એક્સ ના છેદમાં ટોટલ દૂધ અને પાણી, તો 3/5 એક્સ વત્તા એક્સ, એક્સ એક્સ બધામાંથી કેન્સલ, તો 3/5 ના છેદમાં અહીંયા 5 લસા, તો 5×5, 5×3 = 8, 8/5 થાય, 5×5 કેન્સલ, તો કેટલા મળશે? 3/8, સી ઓપ્શન. 5 સંખ્યાઓની સરેરાશ કેટલી આપેલી છે? 9 આપેલી છે.
तो सरवाड़ो केटलो मळशे? 9 × 5 45 मळशे। हवे शुं कीधुं? तेमांथी प्रथम पांचनी सरेराश, पांचमांथी त्रण संख्याओनी सरेराश, ए पांच टोटल आपेली छे, एमांथी प्रथम त्रण संख्याओनी सरेराश 7 आपेली छे। तो त्रण संख्याओनी सरेराश एमांथी 7 आपेली छे, तो 3 × 7 તો 21 થશે। હવે શું કીધું? તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? હવે આમાંથી આપણે બાદબાકી કરીએ તો અન્ય બે સંખ્યાઓનો સરવાળો મળી જાય। તો 5માંથી 1 બાદ કરે તો 4, અને 4માંથી 2 બાદ કરે તો 24। તો આ 24 બે સંખ્યાઓનો સરવાળો મળ્યો, તો સરેરાશ કેટલી થાય? ભાગ્યા 2 કરવા પડે તો મળશે આપણે 12। ડી ઓપ્શન। નીચેના 8 નંબરોની સરેરાશ 474 થતી હોય તો ખૂટતી સંખ્યા શોધો। પહેલાં તો આપણે આ બધાનો સરવાળો કરવો પડશે, તો સરવાળો કેટલો થશે? આપણે ખૂટતી સંખ્યા એક્સ ધારી લઈએ, તો સરવાળો મળશે એક્સ વત્તા 3025, અને ટોટલ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ્યા 8 બરાબર સરેરાશ કેટલી આપેલી છે? 474। તો એક્સ વત્તા 3025 બરાબર 474 × 8 એટલે મળશે આપણે 3792। તો એક્સ બરાબર શું મળશે? 3792માંથી 3025 બાદ કરીએ તો 767 મળશે આપણે। તો આપણે જે ખૂટતો અંક હતો તે મળી ગયો 767, એ ઓપ્શન। 12, 18, 21 અને 28થી ભાગી શકાય તેવી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 12 આપેલા છે, 12 એટલે 4 × 3 = 12, 12, 18, 21 અને 28 એટલે કે આ જે એ બી સી અને ડી ઓપ્શન આપણે એક પછી એક ચેક કરીએ, તો 3ની ચાવી પહેલાં વાપરીએ કે બધા જ સંખ્યાઓના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો અહીંયા સરવાળો જોઈએ આપણે, 9 × 2 = 18, 9 વત્તા 9 18 ને 2 = 20 ને 28 એટલે કે 28, 28ને 3 વડે ન ભાગી શકાય એટલે એ ઓપ્શન નીકળી ગયો। હવે આમાં બધામાં આપણે સરવાળો એવો જ મળશે કે 3 વડે નિશેષ ભાગી શકાય બરાબર। તો હવે શું કરવાનું? તો 21 આપેલા છે, 18 એટલે 9 × 2 = 18 થશે, ને 21 આપેલા છે તો 7 × 3 = 21 થાય એટલે કે 7થી જો આ બધી સંખ્યાને ભાગી શકાય તો તે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય। પણ આપણે ચેક કરશું તો બી સી અને ડી આ ત્રણેય જે અંક આપેલા છે તેમાં તેને 7 વડે નિશેષ ભાગી શકાય। પણ અહીંયા આપણે શું કીધું? 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો આ ઓપ્શન છે એમાં મોટી સંખ્યા કઈ છે? બી સી અને ડી, તો 9828 છે, તો આ આપણો જવાબ ડી ઓપ્શન। કંઠનળીનો કયો ભાગ પશ્વ બાજુએ અન્નનળીમાં ખુલે છે? બી સ્વર કંઠનળી। સજીવોમાં વિવિધ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે? બી કોષરસમાં। માનવ શરીરના કયા ઘટકો અમીબીય પ્રચલન કરે છે? તો રક્તકણો, સોરી મેક્રોફેજ અને શ્વેતકણો એટલે કે એ અને સી બંને। એક કંપનીમાં 80 એન્જિનિયર છે, જો કંપનીમાં કુલ કામદારો 40% એન્જિનિયર હોય તો કુલ કામદારોની સંખ્યા કેટલી થાય? હવે 80 એન્જિનિયરો છે બરાબર, ને એમાં એવું કીધું કે કુલ કામદારોના 40% એન્જિનિયર છે એટલે મતલબ એવો થાય કે 40% એ જ 80 એન્જિનિયર છે, 40% એ 80 એન્જિનિયર। તો શું કીધું? તો કુલ કામદારોની સંખ્યા કેટલી હોય? તો 100 કેટલા? અહીંયા શું કરેલું છે? 40 એટલે 40 × 80 થાય, તો અહીંયા શું કરવું પડે? 2થી ગુણવા પડે, તો 100 × 2 = 200 મળશે આપણે। તો કુલ કામદારો કેટલા હોય? 200, બી ઓપ્શન। જો અ ના 30% એટલે કે આપણે એ લઈએ એના 30% અને બના 40%, બ છે એના 40%,
નો સરવાળો કેટલો થાય છે? નો સરવાળો, આ સરવાળો કરી, નો સરવાળો કરવામાં આવે તો જવાબમાં બના 40%, 80% મળે છે. તો બના 80% આપણે જવાબ મળે છે. તો આવું કરવું પડે. હવે 100 100 બધામાંથી કેન્સલ, તો 30A બરાબર 40B માંથી, 80B માંથી 40B બાદ કરીએ તો આપણે 40B મળે. તો 0 0 કેન્સલ, તો 3A બરાબર 4B મળે આપણે. 3A ઇક્વલ ટુ 4B, તો A બરાબર શું મળશે આપણે? 4 ના છેદમાં 3B મળશે. હવે શું કીધું? તો એના કેટલા ટકા બી થાય એવું કીધું. અના કેટલા ટકા બી થાય? તો એ ગુણ્યા આપણે ધારી લે કે 1% બરાબર 1%, એટલે કે આ ટકા કાઢવો હોય તો છેદમાં 100 કરવા પડે, બરાબર બીના કેટલા ટકા થાય? બરાબર બી. તો એની જગ્યાએ આપણે 4/3 મૂકીએ અહીંયા, 4/3 બી, કેમ કે એ બરાબર આપણે શું મળ્યું? 4/3 બી. બી બી કેન્સલ સામસામે, તો 1% બરાબર શું મળશે આપણે? 100 4/3 × 100 × x બરાબર 1 આવું છે, બરાબર. તો 25 ચોક 100 થશે, છેદમાં છે 25 ચોક 100, ને 25 × 3 = 75, એટલે x બરાબર શું મળશે આપણે? 75%. ડી ઓપ્શન. 12% દરે રૂપિયા 250 નું વ્યાજ રૂપિયા 20 કેટલા માસમાં થાય? હવે વ્યાજ કેટલું છે? 250 વ્યાજ આપણે રૂપિયા 20 છે, એટલે કે આઈ બરાબર શું? 20 રૂપિયા. પી એટલે કે મુદ્દલ, મુદ્દલ કેટલી છે? 250 રૂપિયા. આ 250 ગુણ્યા કેટલા માસમાં? 12% આપેલા છે, અને કેટલા માસમાં એટલે કે આપણે નંબર ઓફ માસ શોધવાના છે, એટલે કે નંબર ઓફ મંથ ભાગ્યા 100. હવે આપણે આને જે માસ આપેલા છે એને વર્ષમાં કન્વર્ટ કરવો હોય તો ભાગ્યા 12 કરવા પડે, એટલે 12 12 કેન્સલ, 0 0 કેન્સલ, 25 5 ને 25 2, 5 6 20. તો એન બરાબર 4 × 2 = 8 માસ લાગે. ડી ઓપ્શન. સોફા સેટની છાપેલી કિંમત આપેલી છે 20,000 રૂપિયા. તો દુકાનદાર તેના પર 10%, 5% અને 2% ક્રમશઃ વળતર આપે છે, તો તેની વેચાણ કિંમત કેટલી થાય? ક્રમિક વળતર આપે છે. હવે આ જે 20,000 રૂપિયા છે એમાં 10% ક્રમિક વળતર, એટલે કે આપણે 1 0 કાઢવો પડે તો 10% થાય, એટલે કે 20,000માંથી આપણે 2,000 રૂપિયા બાદ કરવા પડે તો કેટલા રૂપિયા થશે? 18,000 રૂપિયા થશે. આ 18,000 રૂપિયા મળ્યા આપણે. હવે 18,000 ઉપર ફરી પાછા 5% વળતર, તો 0 0 કેન્સલ, 18 5 90 ને 1 0, એટલે કે 18,000માંથી ફરી આપણે 900 બાદ કરીશું, તો 18,000માંથી 900 બાદ કરીશું તો આપણે શું મળે? 0 0 1 7 1, 17 17,100, 17,100 મળ્યા આપણે. હવે એમાં ફરી 2% વળતર, એટલે 2 ના છેદમાં 100, તો 0 0 કેન્સલ, 2 1 2 2 7 14, 2 1 2 ને 1 3, એટલે કે 1,000 17,100માંથી આપણે 342 બાદ કરવા પડે, તો 10માંથી 0 જાય તો 8, 9માંથી 4 જાય તો 5, 9માંથી 3 જાય તો 7, સોરી 10માંથી 3 જાય તો 7, 6 1, 16,758. તો બી ઓપ્શન 16,758. બે નળ આપેલા છે, એ અને બી, અનુક્રમે 9 કલાક અને 18 કલાકમાં એક ટાંકી ભરે છે. બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? એકદમ ઇઝી. એ નળ ને 9 કલાક લાગે છે, બી નળને 18 કલાક લાગે છે, બરાબર. બંનેને આપણે કુલ ટાંકી કેટલા લીટર ભરવી છે તે શોધવું હોય તો લસા લેવો પડે, તો 18 લસા મળે આપણે, એટલે કે 18 લીટર
ને ટાંકીની ક્ષમતા છે. હવે એ નળની ક્ષમતા શોધી હોય તો 18 ભાગ્યા 9, બરાબર? તો 18 ભાગ્યા 9 કેટલા થશે? 2 થશે. એટલે કે એક કલાકમાં 2 લિટર પાણી ભરી શકે એ નળ. ને બી નળ તો 18 ભાગ્યા 18 એટલે 1 થશે. એટલે કે એક કલાકમાં બી નળ 1 લિટર પાણી ભરી શકે. તો બંને એક કલાકમાં કેટલા લિટર પાણી ભરી શકે? 3 લિટર. ટોટલ ટાંકી કેટલી ભરવાની છે? 18 લિટર. તો કેટલો સમય લાગશે તે શોધવાનું છે. તો 18 ભાગ્યા 3, 6 કલાક, બી ઓપ્શન. 108 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડતી 110 મીટર લાંબી ટ્રેનને 132 મીટર લંબાઈનો પુલ પસાર કરવા માટે કેટલો સમય લાગશે? હવે અહીંયા ઝડપ કિમી પ્રતિ કલાકમાં આપેલી છે અને ટ્રેનનું અંતર ને પુલનું અંતર મીટરમાં આપેલું છે, બરાબર? તો આપણે કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો 108 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5^18 ગુણવા પડે અને અહીંયા ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈ બંનેનો સરવાળો કરવો પડે. એટલે કે સ્પીડ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર શું લેવાનું? તો ટ્રેનની લંબાઈ વત્તા પુલની લંબાઈ. એટલે કે 2, હું ડાયરેક્ટ સરવાળો લખી નાખું, 3 વત્તા 1 = 4 ને 1 વત્તા 1 = 2 ભાગ્યા ટી. ટી શોધવાના છે, છેદ ઉડાડીએ આપણે. તો 8 9 9 2 18, 9 1 9 ને 9 2 18 એટલે 12 9 108. અહીંયા 6 6 × 5 = 30 થશે. એટલે કે ટી બરાબર 242/30. એટલે શું મળશે આપણે? 8.06 સેકન્ડ મળશે, સી ઓપ્શન. વસ્તીમાં જ્યારે ગીચતા વધે છે ત્યારે પ્રજનન ક્ષમતા ખાલી જગ્યા થાય છે, બી ઘટે છે. ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણ આવેલા છે? ડી 14. રણથંભોર નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? એ રાજસ્થાન. થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થવાનું કારણ શું? સી ખોરાકમાં આયોડિનની ઉણપ. સૌપ્રથમ જનીનવિદ્યા શબ્દ કોણે વાપર્યો? ડી બેટ્સનન. પ્રોટીનની લાંબી શૃંખલામાં કોના દ્વારા નિર્માણ પામે છે? બી એમિનો એસિડ. પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના વડે નિયંત્રિત છે? ડી જનીન. સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન ક્યુ છે? ડી રૂબિસ કો. નીચે પૈકી ક્યુ પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે? એ ઇમ્યુનોગ્લોબ્યુલિન. ન્યુક્લિક એસિડ કોની સાથે સંબંધિત છે? સી આનુવંશિકતા. ડીએનએના બંધારણ માટે સાચું શું છે? એ ઇક્વલ ટુ ટી, એન સી ઇક્વલ ટુ જી. બેક્ટેરિયલ રંગસૂત્રમાં જનીન કોના દ્વારા ગોઠવાય છે? બી બેઝિક પ્રોટીન દ્વારા. કૃષિ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલ મુખ્ય પદ્ધતિ કઈ છે? એ પેશી સંવર્ધન. એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી થશે? હવે 250 મીટર લાંબી સડક છે, પહોળી સડક અને 75 સેકન્ડમાં પસાર કરે છે. આ આપણે ઝડપ મળી મીટર પ્રતિ સેકન્ડમાં, પણ આપણે કિમી પ્રતિ કલાકમાં શોધવાની છે. તો 18^5 ગુણવા પડે. તો 25, તો અહીંયા 50 50 2 ને 25 3 75, 6 3 18, તો 6 × 2 = 12, 12 કિમી પ્રતિ કલાક હોય એ ઓપ્શન. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગ માટે ક્યાં મચ્છર જવાબદાર છે? એ એડિસ. કાચું ફળ મને ન ભાવે, વિશેષણ ઓળખાવો. કાચું, તો એ ઓપ્શન ગુણવાચક વિકારી. કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે, વિભક્તિ ઓળખાવો. દુર્ગુણને કર્મનાર્થમાં એટલે એ ઓપ્શન દ્વિતીય. સમાનાર્થી શબ્દ જણાવો, સુમન
बी कुसुम। परवशनो समानार्थी शब्द आपो तो लाचार पण थाय अने काबू पण थाय। फूचर शब्दनो विरुद्धार्थी शब्द जणावो ए खेचर। ઉષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો એ સંધ્યા। મેં જ તેને આમ કહ્યો તો નિપાત કયો અર્થ દર્શાવે છે? બી ભારવાચક। ચાર દિવસની ચાંદની રૂઢિપ્રયોગનો અર્થ આપો તો થોડા સમયનું સુખ। પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં કયા પ્રકારનું વિધાન છે? એ સંયુક્ત વિધાન। पड़दो खुल्यो नाटक भजवायु नहीं बने अलग अलग वाक्य संयोजक थी जोड़ेला है एटले संयुक्त विधान आवशे। नीचेना शब्दों विरुद्धार्थी शब्द जणावो। रुचि सी अरुचि। नीचेनामांथी क्यों काठियावाड़ी बोलीनो विशिष्ट शब्द प्रयोग नहीं तो पाणा पत्थर ने पाणा बोले छे तो ते साचुं छे। घर ने खोरड़ू बोले तो पण साचुं। वरसाद ने मैं बोले। पोरियो छोकरो बराबर तो ते अलग पड़े छे। समास ओळखाओ। अरुचि ए तत्पुरुष समास। अलंकार ओळखाओ। विराट जाणे खुली हथेळी जाणे शब्द तो उत्प्रेक्षा। अलंकार ओळखाओ। समयना काटा हवे हाँफी गया छे। समयना काटा હવે હાફી ગયા છે તો સજીવા રોપણ અલંકાર આવે પણ ઓપ્શનમાં છે નહીં બરાબર। તો સમયના કાંટા ઉપમેય ને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવેલી છે એટલે બી ઓપ્શન વ્યતિરેક સોરી રૂપક આવશે। ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવેલી છે એટલે રૂપક આવશે। છંદ ઓળખાવો। જે પોસ્તું તે મારતું છું એ નથી ક્રમ કુદરતી તો ડી હરિગીત। છંદ ઓળખાવ। રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો સી મંદાક્રાંતા। આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી શોધો બી અતિન્દ્રિય। નીચેના પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? સી દિલગીરી। શાર્દુલનો સમાનાર્થી શબ્દ કયો? એ વાઘ। ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ જણાવો બી પુરંદર। ચાદર જોઈને સોળ તણાય શક્તિ પ્રમાણે ખર્ચ કરાય। ત્રયાનંદ સંધિ છોડો એ ત્રેવતા આનંદ। પરોક્ષ કયો સમાસ છે? તો પરોક્ષ માટે સી અવયવી ભાવ। આ નભ ઝૂક્યું તે કાંજીને ચાંદની તે રાધારે। અલંકાર ઓળખાવો ડી રૂપક। ક્યાં છંદમાં છેલ્લો અક્ષર લઘુ હોય છે? ડી ચોપાઈ। અમેરે સુકુરુનું પૂમડું તમે અંતર રંગીલા રસદાર। અલંકાર ઓળખાવો ડી રૂપક। રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે? એ મહી। પ્રેમાનંદ સાહિત્ય સભાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? બી વડોદરા। દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? બી ભરૂચ। ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા કોણ હતા? એ અરવિંદ ઘોષ। માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? એ દુર્ગારામ મહેતા। કુમારપાડે કયા ધર્મને રાજાશ્રય આપ્યો હતો? ડી જૈન ધર્મ। ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત બીજાએ। અનાજ દળવાની ઘંટીના અવશેષો સિંધુખની સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવ્યા છે? તો ડી લોથલ। ડાંગરના ભૂસાના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? બી રંગપુર। ગુજરાતનો છેલ્લો મુસ્લિમ સુબેદાર કોણ હતો? સી મોમિન ખાન। મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? તો સેનાપતિ ભટ્ટાર્ક। સ્વતંત્ર નામનું માસિક કોણ ચલાવતું હતું? બી ઈચ્છારામ દેસાઈ। ક્યુ જોડકું ખોટું છે? તો સાક્ષરભૂમિ નડિયાદ સાચું છે। સૌરાષ્ટ્રની સાંધ રાજકોટ સાચું છે। મંદિરોનું નગર પાલિતાણા બી ઓપ્શન। સોનાની નગરી સુરત તે ખોટું છે। ઝવેરલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે?
डी फोटो जर्नालिज्म। जोखोरनो मेळो क्या जिल्लामां भराय छे? सी कच्छ। ગુજરાતમાં ભીંત ચિત્રોને પ્રકાશમાં લાવરણ વખતસિંહ ઠાકોર ક્યાંના વતની હતા? બી ભાવનગર। ગુજરાતમાં ક્યાં નૃત્યની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલી આવે છે? સી લાસ્ય નૃત્ય। સીદીઓનું કયું નૃત્ય જાણીતું છે? ડી ધમાલ। તારા આંખનો અફીણી ગીતના સંગીતકાર કોણ છે? દિલીપ ધોળકિયા। લખ્યું હતું કોણે? તો વેણીભાઈ પુરોહિત। રવેચીનો મેળો ક્યારે ભરાય છે? ડી ભાદરવ સુદ આઠમ। ઝુંડુનો મેળો ક્યાં ભરાય છે? બી ચોરવાડ। ક્વાંટનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? ડી છોટાઉદેપુર। ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? એ આહવા। કયો મેળો લગ્નોત્સવનો મેળો છે? ડી માધવપુરનો મેળો। કોમલ ફેલર ઇન એક્ઝામિનેશન વોઝ બ્લેન્ક હર કેરલેસનેસ, તો ને કારણે, બી ઓપ્શન, ડ્યુ ટુ। સ્ટુડન્ટ શુડ ગો ટુ સ્કૂલ અર્લી રેગ્યુલરલી, એ ઇચ। ખોખરાનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે? બી ભાવનગર। અમદાવાદ અને ચેન્નઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? સી નવજીવન। ખોટું જોડકું કયું જોડકું ખોટું છે? પીપાવાવ અમરેલી, નવલખી મોરબી, દહેજ ભરૂચ, સિક્કા પોરબંદર, જામનગર આવે સિક્કામાં। મહેસાણા જિલ્લામાં કઈ કુંવારકા નદી વહે છે? સી રૂપેણ। સરસ વાણી ગુજરાતના ક્યાં લોક સેવકની જન્મભૂમિ છે? તો ડી રવિશંકર મહારાજ। ગુજરાતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ ક્યાં જિલ્લામાં છે? ડી તાપી। ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ છે? બી ડાંગ। ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા શહેરથી શરૂ થાય છે? ડી વલભીપુર। ક્ષત્રપ રાજવીઓના શાસનકાળમાં કયા ધર્મને વિશેષ સ્થાન મળ્યું હતું? સોરી જૈન ના આવે, એ શૈવ। જૂનાગઢ અને ચાંપાનેર કિલ્લો કોણે જીત્યો હતો? સી મોહમ્મદ બેગડાએ। કુંભારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? સી હેમચંદ્રાચાર્ય। કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા? સી ખેડા સત્યાગ્રહ। ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? બી ચંદુલાલ દેસાઈ। કયો પ્રદેશ રાષ્ટ્રકૂતોનો પ્રદેશ હતો? ડી લાટ। અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું? એ જહાંગીર। અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1947માં। ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર કોણ હતો? સી મિર્ઝા અઝીઝ કોકા। કોના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? ડી કર્ણદેવ વાઘેલા। કલમ, કછડી અને પછડી શબ્દો કઈ જાતિ સાથે સંકળાયેલ છે? ડી નાગર। સુંદર ભરત ભરેલ ક્ષત્રિયો કયા મેળાની વિશેષતા છે? ડી તરણેતરનો। ટોલો રાણો ક્યા પંથકનું નૃત્ય છે? તો ડી ગોહિલવાડ। રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો? ડી મહંત ઋષિદાસજી। ગુપ્ત યુગ દરમિયાન ગુજરાતમાં કયા ધર્મનો પ્રચાર થયો હતો? ડી વૈષ્ણવ। અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કયા લોકોમાં ઘણું જાણીતું છે? સી કોળીઓ। રામનવમીનો તહેવાર ક્યારે ઉજવાય છે? બી ચૈત્ર સુદ નોમ। ક્યાં સ્થળે દર વર્ષે ચૈત્ર મહિનામાં કૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ ઉજવાય છે? સી માધવપુર। હળોતરાની વિધિ કોણ કરે છે? એ ખેડૂતો। દિવાસાનો તહેવાર ક્યાં મહિનાની અમાસે આવે છે? તો ડી અષાઢ। શહીદ દિવસ ક્યારે મનાવાય છે? એ 30 જાન્યુઆરી। પ્રથમ ભારતીય ન્યૂઝપેપરનું નામ શું હતું? બી બંગાળ ગેઝેટ। ટ્રેન 18નું નામ શું રાખવામાં આવ્યું છે? બી વંદે ભારત એક્સપ્રેસ।
मानस नेशनल पार्क क्या राज्य में आवेल छे? सी आसाम। संसद रत्न एवोर्ड क्यार थी अपाय छे? ए 2010 थी। यूबीआई नु पूरु नाम जणावो। बी यूनिवर्सल बेसिक इनकम।